दाऊद जेवो हरामी માણસ એની પાસેની શક્તિ છે એ જો ભારતના કલ્યાણમાં વાપરે તો શું થાય શક્તિ તો એની જ છે જે અવળા રસ્તે જતી હોય એને સારા રસ્તે લઈ આવો તો તમારું પરિવાર ટકશે અને એટલા માટે આ રાષ્ટ્રની આધારશિલા કોઈ હોય તો એ સ્ત્રી છે કેમ કે આપણે ભારત માતા કી જય બોલીએ છીએ મને યાદ છે અટલ બિહારી વાજપેયી યુનોની મીટિંગમાં ગયા અને હિન્દીમાં પ્રવચન કર્યું અને એ વખતે એમણે જે ભારતનું વર્ણન કર્યું ક્યાં ભારત કેવું છે કે હમારા દેશ એ કોઈ ભૂમિ કા ટુકડા નહીં યે તો જીતા જાગતા વિશાલ રાષ્ટ્ર પુરુષ ખડા હૈ હિમાલય જિસકા મસ્તિષ્ક હૈ ગૌરી શંકર જિસકી શિખા હૈ કશ્મીર જિસકા કિરીટ હૈ દિલ્હી જિસકા દિલ હૈ પંજાબ બંગાળ જિસકી દો વિશાલ ભુજાએ હૈ નર્મદા કરધની હૈ પૂર્વી ઘાટ ઓર પશ્ચિમી ઘાટ જિસકી દો વિશાલ જંગાએ હૈ કન્યાકુમારી જિસકે કોમલ ચરણ હૈ હિંદ મહાસાગર જિસકે ચરણ ધુલાતા હૈ મલયાલમ જિસ પર વ્યંજન ડુલાતા હૈ સાવન કે કાલે કાલે મેઘ જિસકી કુંતલ કેશ રાશિ હૈ એસી દેવો કી ભૂમિ હૈ ઋષિયો કી ભૂમિ હૈ कंकरों की तपोभूमि है ये बंधन की भूमि है अभिनंदन की भूमि है यहाँ का कंकर कंकर हमारे मन शंकर है यहाँ के जल का बिंदु बिंदु हमारे मन गंगा जल के समान परम पवित्र है ऐसी पतित पावनी भूमि के लिए हम जिएंगे और इसके लिए ही मरेंगे और मरने के बाद भी गंगा जी के पवित्र जल प्रवाह में बहती हुई हमारी हड्डियों की और यदि कोई कान देकर सुनेगा तो उस हड्डियों में से यही आवाज सुनाई देगी भारत माता की जय ए भारत माता ने परिधि जो विश्वना नक्शा ऊपर तुम्हारे प्रथम नंबर सिंहासन ऊपर स्थापित करती हो तो एनी करोड़ रज्जू स्त्री छे ए स्त्री धारे तो थी सकते स्त्री के तुमने खबर छे तुलसीदास ने घटना ए तुलसीदास પોતાની પત્નીના મોહમાં એવા મોહાંત થયા કે અડધી રાત્રે પત્નીને મળવા માટે નિર્ભર થયા પત્ની પિયરમાં હતી વરસાદ પડે છે કડાકા થાય છે નદીમાં પૂર છે અને તુલસીદાસ અડધી રાત્રે રાતના 2 વાગ્યાના સમયે નીકળ્યા નદીના કિનારે ગયા કશું મળ્યું નહીં નદી પાર કેવી રીતે કરવી નદીમાં પૂર છે એક તરાતો તરાતો તરાપો આવતો હતો એ તરાપો લીધો તરાપા ઉપર બેઠા નદી પાર કરી પેલા કિનારે ગયા હવે તરાપો વળતા આવતા પણ જોઈ છે એટલે તરાપાને એક ઝાડ નીચે મૂકી દીધો અને પછી ત્યાં ચાલતા પાછા સસરાના ગામમાં ગયા અડધી રાતે દરવાજો ખખડાયો પણ વીજળીના કડાકામાં વરસાદમાં કોઈએ સાંભળ્યું નહીં પાછળ ગયા દિવાલ ઉપર ચડ્યા હવે ઉપરના રૂમમાં તુલસીજીના પત્ની એટલે રત્નાવલી ઉપર રહેતા હતા એટલે એમણે પાછળ ગયા અને ત્યાં દિવાલ ઉપરથી જોયું ઉપર કેવી રીતે જશું એટલે વૃક્ષ ઉપર ગયા વૃક્ષ ઉપરથી જોયું હજુ ઉપર પહોંચાય એવું નથી એટલામાં જોયું એક દોરડું લટકે છે એટલે એમને થયું મારી પત્નીને ખબર છે કે હું રાત્રે આવીશ એટલે આ દોરડું લટકાઈ રાખ્યું છે એ દોરડું પકડી અને તુલસીદાસજી ઉપર ગયા અને રત્નાવલીને મળ્યા અને રત્નાવલી કહ્યું ધિક્કાર છે તમારા પુરુષત્વને એક સ્ત્રીમાં આટલું મોહ્યા આટલો પ્રેમ ભગવાનને કર્યો હોત ને તો ભગવાન તમારી સામે પ્રગટ થાત અને તુલસીદાસજીની આંખો ખુલી કે મારી પત્ની પણ મારો ગુરુ થઈ શકે છે અને તુલસીદાસજી પત્નીના ચરણોમાં પ્રણામ કર્યા અને તુલસીદાસજી પાછા આવ્યા કે તે તો મારા માટે દોરડું બાંધી રાખી તું કે મેં ક્યાં દોરડું બાંધ્યું બહાર જઈને જોયું તો સાપ લપડતો એ સાપને પકડીને ઉપર આવ્યા હતા પાછળ જઈને જોયું કે તરાપા ઉપર ઉતરીને આવ્યો છું જોયું તો કોઈનું મળદું તણાઈને આવેલું એના ઉપર બેસીને આવેલા સ્ત્રીની પાછળ મોહાંત થયેલો માણસ કઈ હદ સુધી થઈ શકે અને એક સ્ત્રી એને ગૌરવાન્વિત પદ કેવું અપાવી શકે આજે તુલસીદાસનું નામ લો તો હૃદય ભરાય અને સુંદરકાંડનો પાઠ આજે ગલી ગલીમાં થાય આખું ભારતવર્ષ જેના ચરણોમાં દંડવત કરે એ તુલસીને તુલસીદાસ તરીકેની પ્રતિષ્ઠા કોઈ અપાઈ હોય તો એ રત્નાવલી એની પત્ની અપાઈ છે રામને રામ તરીકેની ઓળખ કદાચ સીતાએ અપાઈ છે રામજી ગમે એટલા મહાન પ્રતિષ્ઠિત વિષ્ણુના અવતાર છે પણ જો સીતાજી વનમાં સાથે ન હોત રાવણ સાથે યુદ્ધ ન થયું હોત તો મને કો રામની ઓળખ હોત સંભવ નથી જે રામની રામ તરીકેની ઓળખ અપાવનાર સીતા છે એટલે આજે પણ તમે જ્યારે પણ ભગવાનનું નામ લો કીર્તન કરો તો સીતારામ 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 બોલો કોઈ રામ સીતા નથી બોલતું નામ પહેલા કોનું આવે સીતાનું આવે પછી રામનું આવે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધા નહીં પહેલા નામ કોનું આવે રાધાનું આવે અને નમઃ
पार्वती पते हर हर महादेव कोना पति पार्वती पते हर हर महादेव यू बोलो छो उमा महेश्वर बोलो छो शना माटे सची पुरंदर अभ्यम नमः बोलिए छे शना माटे पहला सची पछी इंद्र छे એટલે આપણા ત્યાં સ્ત્રીઓનો સ્થાન પહેલા છે અરે ઇવન ગણેશાયનમાં લખવું હોય તો ગણેશાય નહીં શ્રી ગણેશાય એટલે શ્રી પહેલા ગણપતિ પછી છે એટલે હંમેશા સ્ત્રી જ પહેલા આવે હવે આજકાલ લોકોને એવો ક્રેઝ ચાલ્યો છે એટલે જરા લેડીઝ ફર્સ્ટ આવું બોલીએ છીએ લેડીઝ ફર્સ્ટ આ બોલવાનું સારું લાગે છે પણ જયારે આચરવા જાય ત્યારે પુરુષ કરતા બમણું ભોજને દ્વિગુણા બુદ્ધિ ચતુર્ગુણા પણ બુદ્ધિ છે પુરુષો કરતા ચાર ગણી છે અને કાને અષ્ટગુણા પુરુષો કરતા ચાર ગણી છે વાપરે ક્યાં છે જાણે પણ છે ચાર ગણી એટલે ચાર ગણી જે બુદ્ધિ છે એ ચાર ગણી બુદ્ધિ નો ઉપયોગ તમારા માટે પરિવાર માટે સુખડિયા સમાજ માટે અને આખરે ભારત માટે કરીને થાય રાષ્ટ્ર માટે થાય અને તો વિશ્વ કા કલ્યાણ હો એ કહેવાનો તમને અધિકાર છે બાકી એ અધિકાર તમને મળતો